विगतवार जोईए। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનો દાવો રશિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે। રશિયાએ જણાવ્યું કે યુક્રેને ડ્રોન વડે ક્રિમિનલ પર હુમલો કર્યો તો ક્રિમિનલે આ ઘટનાને આતંકવાદનું કૃત્ય ગણાવ્યું અને આ કૃત્યનો જવાબ આપવા તેના અધિકાર હેઠળ કાર્યવાહી કરવાની પણ ચેતવણી રશિયાએ આપી। ક્રેમલિન એક નિવેદનમાં જણાવ્યું કે બે ડ્રોનને રશિયા તરફ મોકલવામાં આવ્યા, તેમના નિશાના પર રાષ્ટ્રપતિ પુતિન હતા। આ કાવતરાને અમે અગાઉથી આયોજન કરાયેલું આતંકવાદી કૃત્ય માનીએ છીએ। આ કૃત્ય રશિયન સંઘના રાષ્ટ્રપતિને મારવાનો એક પ્રયાસ હતો। સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી। ખાનગી ચેનલના અહેવાલ અનુસાર 14 વર્ષના વિદ્યાર્થીએ શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષા કર્મીઓ પર ફાયરિંગ કર્યું। ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા, મૃતકોમાં 8 બાળકોનો સમાવેશ થાય છે। પોલીસે ફાયરિંગ કરનાર 7મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી। સર્બિયા પોલીસે કહ્યું કે સ્કૂલમાં થયેલા ફાયરિંગમાં ઘણા લોકોને ગોળી વાગી છે। આ ઘટના રાજધાની બેલગ્રેડમાં આવેલી એક સ્કૂલમાં થઈ, જ્યાં ફાયરિંગની ઘટના બની છે તે વિસ્તારને પોલીસે બ્લોક કર્યો છે। ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે તણાવ ચાલી રહ્યો છે। આ દરમિયાન ચીનના વિદેશમંત્રી ભારતના પ્રવાસે આવી રહ્યા છે। હકીકતમાં ગુરુવારે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશના વિદેશમંત્રીઓની બેઠક યોજવા જઈ રહી છે। આ બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશમંત્રી કી ગેંગ ગોવા પહોંચશે। આ બેઠક સિવાય ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ચીનના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરશે। આ દરમિયાન પૂર્વી લદ્દાખના બાકીના સીમા વિવાદનો ઉકેલ શોધવા પર ચર્ચા થઈ શકે છે। પૂર્વી લદ્દાખના ડેપસાંગ, બલ્ચ અને રેમચોક પોઈન્ટ પર બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ છે। આવી સ્થિતિમાં આ બેઠકને ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના ઉકેલ માટે સમજૂતીના સંકેત તરીકે જોવામાં આવી રહી છે। શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ જીતેન્દ્ર આહવાડે પણ બુધવારે મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણા રાજીનામા આવી શકે છે। એનસીપી વડા 82 વર્ષીય શરદ પવારે મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તેમના ભત્રીજા અજીતે કહ્યું કે સાહેબનો નિર્ણય બદલી શકાય તેમ નથી। મુંબઈના યશવંતરાય ચૌહાણની અધ્યક્ષતામાં 15 સભ્યોની સમિતિની બેઠક મળી હતી, જેમાં નવા પ્રમુખની પસંદગી અને આગામી જવાબદારી કોને સોંપી તેના પર ચર્ચા કરવામાં આવી હતી। એનસીપીના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી શરદ પવારના રાજીનામા અંગે વાત કરતા કહ્યું કે શરદ પવારે મંગળવારે રાજીનામું આપ્યું હતું તેની જાણ પાર્ટીના કોઈપણ સભ્યને ન હતી, પરંતુ રાજીનામા બાદ શરદ પવારે જણાવ્યું કે કદાચ તેઓ ઈચ્છતા હતા કે નવી પેઢી આગળ વધે। અમારામાંથી કોઈને તેના વિશે અગાઉની ખબર ન હતી। અમારા કેટલાક કાર્યકરો ઈચ્છતા હતા કે તેમનું રાજીનામું પાછું ખેંચે, પરંતુ શરદ પવાર તેમના નિર્ણય પર અડગ છે। મુંબઈમાં બુધવારે મળેલી મીટિંગ મામલે વાત કરતા પ્રફુલ પટેલે જણાવ્યું કે કોઈપણ પ્રકારનો નિર્ણય બુધવારની મીટિંગમાં લેવામાં આવ્યો નથી, જેથી હું વિનંતી કરું છું કે અફવાઓ ન ફેલાવો। गारंटी के साथ 100% कहना चाहता हूं कि हमारी पार्टी में पवार साहब के मामले में या सक्सेसर के मामले में कोई दो राय नहीं होगी। जो भी फैसला होगा वो बिल्कुल सर्वानुमते होगा और सबको पसंद आए ऐसा ही फैसला। अगर पवार साहब पार्टी के सर्वा सर्वा सुप्रीमो आज है और हमेशा रहेंगे। पद केवल एक परिभाषा होती है, पार्टी की आत्मा, पार्टी का दिल, पार्टी की जान, पार्टी की पहचान ये शरद पवार ही है। એનસીપીના અધ્યક્ષ પદેથી શરદ પવારે રાજીનામું આપી દીધું છે। શરદ પવારના રાજીનામા બાદ અન્ય પણ સભ્ય રાજીનામા આપવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। ત્યારે બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે તેની અમે રાહ જોઈએ છીએ। પવાર સાહેબનું રાજીનામું દેશની રાજનીતિમાં એક મોટી ઘટના છે, તે આઘાતજનક છે, પરંતુ તે તેમની પાર્ટીની આંતરિક બાબત છે। જ્યારે શરદ પવાર વિશે આવો નિર્ણય આવે છે ત્યારે મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં ચોક્કસ ખલેલ પહોંચે છે। ભૂમિકા વેટ એન્ડ વોચ કી હૈ। પવાર સાહેબ કા ઇસ્તીફા એ દેશ કે રાજનીતિ મેં એક બડી 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 ન્યૂઝ હૈ યા ધક્કા હૈ, लेकिन ये उनके पार्टी का भी एक अंदरूनी मामला है। उनके पार्टी में क्या करना है क्या नहीं करना है वो लोग तय करेंगे, लेकिन जब शरद पवार साहब के बारे में इस प्रकार का कोई निर्णय आता है तो जरूर महाराष्ट्र और देश के राजनीति में खलबली मच जाती है।
आने वाले दिनों में क्या होगा हम तय करेंगे, हम पूरी घटना के ऊपर हमारी नजर है। कर्नाटकना अंकुलामा जाहिर सभा ने संबोधन दरमियान वडाप्रधान मोदी जणाव्युं के कांग्रेस अने जेडीएस सरकारना शासनमां वार्षिक 30,000 करोड़ रूपयानी आसपास विदेशी रोकाण आवतुं हतुं, परंतु भाजपना शासनमां वार्षिक 90,000 करोड़ रूपया एफडीआई आवे छे। पीएम मोदीए कह्युं कि शुं कर्नाटक गाळो आपनार लोकोने क्यारे माफ करशे नहीं। वडाप्रधान मोदीए कह्युं कि गाळो आपनारोने सजा आपशो ने ज्यारे पोलिंग बूथमां बटन दबाव त्यारे जय बजरंग बली बोलीने वोट नाखजो। तेमणे कह्युं कि कांग्रेस जनविश्वास गुमावी चुकी छे। किसी को गाली बोले वो पसंद करता है क्या? छोटे व्यक्ति को भी कोई गाली बोलेगा तो अच्छा लगता है क्या? क्या कर्नाटक गाली देने वालों को कभी माफ करता है क्या? कभी करता है क्या? इस बार क्या करोगे, क्या करोगे, सजा करोगे? गाली देने वालों को सजा करोगे? बराबर जम करके सजा करोगे? जब पोलिंग बूथ में बटन दबाओ ना, तब जाए बजरंग बली बोल करके सजा दे देना है। कर्नाटकना बेलगावीमां जाहिर सभाने संबोधन दरमियान वडाप्रधान मोदीए जणाव्युं कि कर्नाटकना लोकोए कांग्रेस अने जेडीएसनी शोर्टकट गवर्नन्सनी सावधान रहेवानी जरूर छे। જ્યારે કોઈ સમસ્યાને ખતમ કરવાની જગ્યાએ ટાળવામાં આવે છે તો એ કોંગ્રેસની જેમ કામ કરે છે। આ શોર્ટકટ ગવર્નન્સને વોટ બેંકની ખરાબ રાજનીતિને જન્મ આપ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે આવી શોર્ટકટ રાજકારણથી વિકાસ થતો નથી। 21મી સદીના યુવાનો પોતાના ભવિષ્યને શોર્ટકટવાળાઓના હાથમાંથી આપી કટશોર્ટ થવા માંગતા નથી। ઘણા ઘર એવા છે કે જ્યાં આજે પણ વીજળી નથી અને પાયાની સુવિધા પણ નથી। कांग्रेस को जेडीएस को थोड़ा बहुत लाभ पहले हुआ होगा, लेकिन ये 21वीं सदी है। जो नौजवान 21वीं सदी में पैदा हुआ है वो नौजवान अपने भविष्य को शॉर्टकट वालों के हाथ छोड़ करके कट शॉर्ट होना नहीं चाहता है। कर्नाटक विधानसभानी चूंटणी नजीक आवी रही छे त्यारे राजकीय पक्षो वच्चे जुबानी जंग तेज थई रह्यो छे। कर्नाटकमां चूंटणी प्रचार दरमियान पीएम मोदीए कांग्रेस पर आकरा प्रहार करता जणाव्युं कि कांग्रेसना नेता दिल्हीमां तेमना शाही परिवार प्रत्ये जवाबदार छे। दिल्हीमां हाजर शाही परिवार अहींना नेताओने नियंत्रित करे छे। तेमणे कह्युं कि जेडीएस पार्टी तो एक परिवारनी प्राइवेट लिमिटेड कंपनी छे। जेडीएसनी जवाबदारी तेना मालिक परिवार प्रत्ये छे, परंतु मोदी अने भाजप माटे तो कर्नाटकनो दरेक परिवार ज पोतानो परिवार छे। पीएम मोदीए कह्युं कि कर्नाटकना लोको ज मारो परिवार छे। कांग्रेस के नेताओं की जवाबदेही दिल्ली के उनके शाही परिवार के प्रति है। दिल्ली में बैठा शाही परिवार अपने रिमोट से यहां के नेताओं को कंट्रोल करके रखता है, और जेडीएस तो है ही एक परिवार की प्राइवेट लिमिटेड कंपनी। जेडीएस की जवाबदेही उसके मालिक परिवार के प्रति ही है, लेकिन मोदी के लिए, बीजेपी के लिए तो कर्नाटका का हर परिवार ही अपना परिवार है। कर्नाटकना मूडबिद्रीमां जाहिर सभाना संबोधन दरमियान वडाप्रधान मोदीए कांग्रेस पार्टी पर आकरा प्रहार कर्या। पीएम मोदी आरोप लगाव्यो कि कांग्रेस देशनी प्रगति सहन करी शकती नथी। कांग्रेसनी राजनीति विभाजनकारी नीतिना आधार पर छे। वडाप्रधान मोदीए कह्युं कि कर्नाटकना लोकोए कांग्रेसनुं आ स्वरूप जोयुं छे। पीएम मोदीए कह्युं कि कर्नाटकमां आतंकवादी षड्यंत्र फैलावा माटे जे लोकोनी धरपकड करवामां आवी हती, कांग्रेस तेमने बचावानो प्रयास करे छे। शुं आवा लोकोने बचावाथी शांति आवशे? पीएम मोदीए कह्युं कि कांग्रेस आवा राष्ट्र विरोधी लोको सामे दाखल केसना मात्र पाछा खेंची ले छे, परंतु तेमने छोड़ी दे छे। पीएम मोदीए आरोप लगाव्यो कि સમાજમાં લોકો રાષ્ટ્ર વિરોધી લોકોનો વિરોધ કરે છે, પરંતુ રિવર્સ ગિયર કોંગ્રેસ આવા લોકોની મદદ લેવા છે। અગર દેશ પ્રગતિ કર રહા હૈ તો કોંગ્રેસ ઇસે બરદાસ્ત નહીં કર પાતી। કોંગ્રેસ કી પૂરી રાજનીતિ બાંટો ઓર રાજ કરો કી નીતિ પર આધારિત હૈ। कर्नाटका ने खुद कांग्रेस का ये खौफनाक चेहरा देखा है। जो लोग
कर्नाटका में आतंक फैलाने की साजिश में गिरफ्तार होते हैं, कांग्रेस उन्हें बचाने के लिए मैदान में आ जाती है। छत्तीसगढ़ सीएम भूपेश बघेले मोदी सरकार पर प्रहार करने एक पण मौको छोड़ता नहीं। आ वक्त वडाप्रधान मोदी पर प्रहार करता कहूं कि मोदी जी फेंकवामां खूब ज एक्सपर्ट छे। भूपेश बघेले कहूं कि बजरंग बली अमारी मूर्ति छे, तेना नामे कोई गुंडागिरी करे ते योग्य नहीं। कांग्रेसे मंगलवारे कर्नाटक विधानसभा चूंटणी माटे घोषणापत्रनी जाहेरात करी हती। तेना कलाको बाद ज वडाप्रधान मोदीए कांग्रेसना घोषणापत्रने पोतानी चूंटणी रेलीमां मुद्दो बनाव्यो हतो। तेमणे घोषणापत्रमां बजरंग दल पर प्रतिबंध लगावानी जाहेरातने लईने कह्युं हतुं के कांग्रेसे पहेला भगवान रामने ताळामां राख्या हता, हवे जय बजरंग बली बोलना लोकोने ताळामां बंद करवा इच्छे छे। मोदी जी फेंकने में बहुत मन, अब वो कबीर जी को, गुरु नानक, गुरु गोरखनाथ जी को एक साथ बिठा देते हैं, एक साथ बैठ के समाज के उत्थान की चर्चा करते थे। कौन कौन सदी हुए, गुरु नानक देव, गोरखनाथ जी, कबीर जी, सबके कार्यकाल अलग है। जो चीज पाकिस्तान में उसको बिहार का बता देते हैं, जनसंख्या जितनी नहीं है उतना जनसंख्या बता दें, 650 करोड़ का। भाई बेन लगाने के बाद बोले बजरंग दल को बोला है, बजरंग बली को नहीं, बजरंग बली हनुमान हमारे आराध्य हैं, और उसके नाम से आप गुंडागर्दी कर रहे हो बजरंग नाम जोड़ के, ये तो उचित नहीं है। कर्नाटक विधानसभा की चूंटणी नजीक आ रही है, त्यारे अनेक राजकीय पक्षना नेता प्रदेश में चूंटणी प्रचार करी रहा छे। कांग्रेस नेता प्रियंका गांधीए जाहिर सभा ने संबोधन दरमियान जणाव्युं कि आ वखतनी चूंटणी में कांग्रेस ने पूर्ण बहुमत साथ जीत अपावो, जेथी करीने तमारी जे सरकार बनशे तेने कोई तोड़ी सकशे नहीं। प्रियंका गांधीए कहूं कि आजकल देश में अलग अलग प्रकार चोर छे। तेमणे कहूं कि कोई घर में माल सामान लई जाय छे ए अलग प्रकार होय छे, परंतु आजकल सरकार चोरी करनारा चोर पण आवी गया छे। प्रियंका गांधीए कहूं कि आ सौथी खराब चोरी छे, आ तमारा लोकतंत्रनी चोरी छे। तेमणे कहूं कि तेमने अटकावी दो, तमाम शक्ति तमारा हाथमां छे, चूंटणी योग्य पार्टी ने मत आपो जेथी करीने प्रदेश में सारी सरकार की रचना थाय। कर्नाटक में कांग्रेस पार्टी पोतानो मेनिफेस्टो जाहिर कर्यो हतो। आ बाद कर्नाटक में चूंटणी प्रचार दरमियान वडाप्रधान मोदीए हनुमानजी और बजरंग दल की सरखामणी करी हती। आ मुद्दे जारे कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने पूछवामां आव्यु त्यारे तेमणे कह्युं के हुं आ मुद्दे टिप्पणी करवा मांगतो नथी। खड़गे कह्युं के तेओ जे पण कही रह्या छे ए तेमना विचार छे। पीएम मोदी क्यारे पण संसदमां जवाब आपता नथी, तो तेमना प्रश्ननो जवाब हुं शुं माटे शा माटे आपुं। कांग्रेसे कर्नाटक विधानसभा की चूंटणी माटेना मेनिफेस्टो में पीएफआई और बजरंग दल पर प्रतिबंध मुकवानी जाहेरात करी छे। कर्नाटक में 10 मे ना रोज मतदान करवामां आवशे, ज्यारे 13 मे ना रोज मतगणतरी करवामां आवशे। आई डोंट वांट टू रिप्लाई सच क्वेश्चंस आर मोदी जी व्हाटएवर से इज लेफ्ट टू हिम हिज ओपिनियन एंड व्हाटएवर आवर पीपल सेड दैट्स आल्सो their opinion. Why should I enter in always replying to Modi ji? Modi ji never replies in parliament and Raj Sabha. Here, why should I reply for his every question? Welcome back. कर्नाटक विधानसभा की चूंटणी माटे कांग्रेस पार्टी जाहिर करेला तेना मेनिफेस्टो में पीएफआई और बजरंग दल पर प्रतिबंध मुकवानी जाहरात करी हती, त्यारे आ मुद्दे हवे जुबानी जंग शुरू थयो छे। मध्यप्रदेश मुख्यमंत्री शिवराजसिंह चौहाने जणाव्युं कि कांग्रेस एक राष्ट्रवादी संगठन पर प्रतिबंध मुकवानी वात करे छे, बजरंग दल आतंकवाद लव जिहाद नो विरोध करे छे। त्यारे शिवराजसिंहे कह्युं कि कमलनाथ पोताने हनुमानजीना भक्त गणावे छे, तेवो पण आ मुद्दे जवाब आपे। ये वही कांग्रेस जो अयोध्या में भगवान राम के मंदिर के निर्माण का विरोध करती थी, ये वही कांग्रेस
जिनने राम सेतु को काल्पनिक कहा था, ये वही कांग्रेस जो मौका मिलते ही हिंदुत्व का विरोध करती है, आज उसका चेहरा पूरी तरह से बेनकाब हो गया है। आम आदमी पार्टी ना राज्यसभा सांसद संजय सिंह बुधवार ईडी की नोटिस से लेने मोटो दावो करियो छे। તેમણે કહ્યું કે તેમને ઈડીનો પત્ર મળ્યો છે, ઈડીએ તેમને પત્ર લખીને ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેમનું નામ ચાર્જશીટમાં ભૂલથી આવી ગયું છે। આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે પીએમ પર નિશાન સાધ્યું। અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે શું ભૂલથી ચાર્જશીટમાં કોઈનું નામ આવી ગયું છે, આનાથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર મામલો નકલી છે। દેશના સૌથી પ્રામાણિક પક્ષને બદનામ કરવા અને ગંદી રાજનીતિ હેઠળ ઝડપથી વિકસિત પાર્ટીને રોકવા માટે વડાપ્રધાન આવું કરી રહ્યા છે। આ પહેલા સંજય સિંહે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે ઈડીએ જૂઠાણું પોટલું છે, અત્યાર સુધી ઈડીએ મારી લીગલ નોટિસનો જવાબ આપ્યો નથી। સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવનારા લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં વચગાળાના જામીન અરજી કરી। મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર દિલ્હી હાઈકોર્ટ તપાસ એજન્સીને નોટિસ ફટકારી છે। મનીષ સિસોદિયાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પત્ની બીમાર હોવાથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી માંગ કરી છે। કોર્ટે આ મુદ્દે તપાસ એજન્સીને નોટિસ ફટકારી અને 4 મે સુધી જવાબ રજૂ કરવાનો નિર્દેશ કર્યો। સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં મનીષ સિસોદિયા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। 31 માર્ચે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મનીષ સિસોદિયાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી। આ પછી ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં પણ જામીન અરજી ફગાવવામાં આવી હતી। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ રાજીનામું આપે તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા આપી રહ્યા છે, ત્યારે ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષાએ કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ જણાવ્યું કે અમારી સરકાર કે કોઈ પાર્ટી સાથે લડાઈ નથી। પુનિયાએ જણાવ્યું કે પીટી ઉષાએ કહ્યું છે કે તેઓ અમારી સાથે છે અને અમને ન્યાય આપવામાં મદદ કરશે। જોકે તેમણે તેમ પણ કહ્યું કે જ્યાં સુધી બ્રિજભૂષણની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ધરણા જારી રહેશે। કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર મંતર મેદાન પર ધરણા આપી રહ્યા છે। ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પીટી ઉષાએ બુધવારે દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા આપી રહેલા કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી। જોકે થોડાક દિવસો પહેલા પીટી ઉષાએ સાર્વજનિક ધરણાની ટીકા કરી હતી અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારું માનવું છે કે યૌન ઉત્પીડનની ફરિયાદ માટે આઈયુએની સમિતિ છે, કુસ્તીબાજો સાર્વજનિક ધરણા આપવાના બદલે અમારા પાસે આવવાની જરૂર હતી। કુસ્તીબાજો જે કરી રહ્યા છે તેનાથી દેશની છબી ખરાબ થઈ રહી છે। કુસ્તીબાજોની માંગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પદ પરથી રાજીનામું આપે। વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત અનેક કુસ્તીબાજો 23 એપ્રિલથી ધરણા આપી રહ્યા છે। કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા અને તેમની ધરપકડ કરવાની માંગ કરી। 7 કુસ્તીબાજો દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ સામે 2 FIR દાખલ કરી હતી। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે છેલ્લા 11 દિવસથી કેટલાક કુસ્તીબાજ દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા કરી રહ્યા છે, ત્યારે ત્યાં રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફની ટુકડી તૈનાત કરવામાં આવી। ધરણા આપનાર કુસ્તીબાજુએ બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યાર પછી બ્રિજભૂષણ સામે 2 FIR દાખલ કરવામાં આવી હતી। આ આરોપ બાદ બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે પ્રમુખ પદની રાજીનામું આપવું કોઈ મોટી વાત નથી, પરંતુ ગુનેગાર તરીકે નહીં। બ્રિજભૂષણ સિંહ સામે 2 FIR દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સજાતીય યુગલોની સમસ્યાને લગતા પ્રશ્નોના નિવારણ માટે કેબિનેટ સચિવની આગેવાનીવાળી કમિટીનું ગઠન કરવામાં આવશે, જોકે તેમાં તેમના લગ્નની માન્યતા આપવાના મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે નહીં। સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડની આગેવાનીમાં 5 જજોની ડિવિઝનલ બેન્ચે સજાતીય લગ્નની માન્યતા આપવાની અરજી પર સુનાવણી કરી રહી છે। સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મુદ્દે શું વહીવટી પગલાં લઈ શકાય એ મુદ્દે અરજદાર રજૂઆત કરી શકે છે। દેશની વધુ એક એરલાઇન્સ કંપની નાદારી નોંધાવા જઈ રહી છે।
पाड़िया ग्रुप ने एरलाइन गो फर्स्ट मंगलवार एनसीएलटी में स्वैच्छिक नादारी कार्यवाही अरजी करी है। गो फर्स्ट की तमाम फ्लाइट आगामी त्रण दिवस केन्सल कर त्रण दिवस फ्लाइट केन्सल अंगे गो फर्स्ट एरलाइन्से डिरेक्टर्स जनरल ऑफ सीविल एविएशन ने जाण करी। जो कि जे हवाई मुसाफरो आ त्रण दिवस माटे कंपनी ने टिकट बुक करावी छे तेमने मुश्किलनो सामनो करवो पड़ी रह्यो छे। कितना पर पर्सन? एक 4000 का टिकट है, 16000 पड़ रहा है। आप देख लो डिफरेंस कितना ज्यादा पड़ रहा है। और 9 बजे की फ्लाइट थी, अभी मैक्सिमम हमें 7 बजे की फ्लाइट मिलेगी। हमें वेट भी लंबा करना पड़ रहा है और प्लस पे भी ज्यादा करना पड़ रहा है। और इनके साइड से कोई ये हमें कंसेशन वगैरह कुछ नहीं मिल रहा है, कोई टिकट्स वगैरह बैकअप के लिए नहीं दे रहे हैं। भारतीय हवामान विभागे बुधवार वावाजोड़ा ने लईने एक नवी अपडेट जाहिर करी। हवामान विभाग प्रमाणे 6 मे आसपास दक्षिण पूर्व बंगाळनी खाड़ीना विस्तारमां चक्रवातनी स्थिति बनवानी शक्यताने पगले आंदोमान निकोबार टापूना विस्तारोमां वरसाद अने तेज गतिथी पवन फूंकाई शके छे। आ वावाझोड़ानी असर मे महिनाना बीजा सप्ताहमां वधु जोवा मळी शके छे। आ वावाझोड़ानी असर भारतना पूर्वोत्तरना राज्यो बांग्लादेश अने म्यानमारमां पण जोवा मळी शके छे। ओडिशाना मुख्यमंत्री नवीन पटनायके अधिकारीओने कोईपण प्रकारनी स्थितिने पहोंची वळवा माटे सूचना आपी छे। जो हम साइक्लोन के पूर्वानुमान किए हैं, इसके हिसाब से जो दक्षिण पूर्व बंगाल की खाड़ी है, जो अंडमान निकोबार आइलैंड्स के आसपास जो एरिया है, इसका प्रभाव 7 तारीख को देखने को मिल सकता है। क्योंकि 7 तारीख को एक लो प्रेशर एरिया साउथ ईस्ट बे ऑफ बंगाल में डेवलप हो सकता है, जिसके प्रभाव में साउथ ईस्ट बे ऑफ बंगाल और इसके आसपास एरिया जो है अंडमान निकोबार आइलैंड्स और सी एरिया, उसमें स्क्वाली वेदर यानी बारिश के साथ तेज हवा चल सकता है। हवामान विभाग द्वारा देश के केटलाक राज्य में वरसाद पड़वानी आगाही करवामां आवी छे। त्यारे बुधवार उत्तर प्रदेश गोरखपुर में भारे वरसाद पड्यो हतो। वरसाद कारण रोड रस्ता पर पानी फरी वळ्या हता, तेमज केटलीक जग्याए वरसादी पानी भराई वाहन चालकों ने मुश्किली वेठवानो वारो आव्यो हतो। भर उनाळे वरसाद तूटी पड़ता उत्तर प्रदेश खेडूतो पण हालाकीनो सामनो करी रह्या छे। बीजी तरफ हजु पण हवामान विभाग द्वारा वरसाद पड़वानी आगाही व्यक्त करवामां आवी छे। हवामान विभाग ऑरेंज एलर्ट ने ध्यान में राखी पुलिस महानिदेशक बुधवार केदारनाथ यात्रा ने स्थगित करने आदेश आप्यो। ऋषिकेश श्रीनगर थी यात्रा ने रोकी देवामां आवी। पुलिस महानिदेशके खराब हवामान ने जोता मुसाफरो ने सहयोग करवानी अपील करी। हवामान विभागे 2 અને 3 મહિના रोज एलर्ट जाहिर कर्यु हतु। त्यारे आवी परिस्थिति में बुधवार केदारनाथ में रोकावु शक्य न हतु। तमाम मुसाफरो ने सोनप्रयाग और गौरीकुंड में रोकावामां आव्यु होवानुं पुलिस महानिदेशके जणाव्युं। तो यात्रीओए सहकार की अपील करता डीजीपीए कहूं कि हाल ऋषिकेश पहुंचवानी योजना पर न बनावे। साथ श्रीनगर रुद्रप्रयाग सुधी रोकायेला मुसाफरोए 4 મે सुधी केदारनाथ जवानुं विचारवानुं न जोईए। उत्तर प्रदेश प्रयागराज में जमीन माफिया अतीक अहमद ने तेना भाई अशरफ की हत्या ने लई तपास में धमधमाट चाली रही है। तेरे खुलासो थयो छे कि अतीक अहमद नु पहली गोड़ीए मौत निपजू हतु। हुमलाखोरे अतीक अने अशरफ पर कुल 13 बुलेट फायर करी हती, जेमां अतीक ने 8 अने अशरफ ने 5 गोली वागी हती। परंतु पहली गोली बन्ने भाईओ माटे घातक बनी हती। अतीक ने पहली गोली माथानी बरोबर वच्चे, ज्यारे के अशरफ ने माथानी पासे वागी हती। पहली गोळीमां ज तेओने गंभीर इजाओ थई अने तेमनुं मौत थयुं। बन्नेना पोस्टमोर्टम करनारा तबीबोए आ निवेदन आप्युं। अतीक अने अशरफनी हत्या लवलेश तिवारी, सनी सिंह अने मौलीनी पोलीसे धरपकड करी छे अने तपास टीम समक्ष तेओ पण नवा खुलासाओ करी रह्या छे। जम्मु काश्मीर में फरी एक बार आतंकी और सुरक्षा दल वच्चे अथड़ामण थयानी घटना सामे आवी छे। कुतपाड़ा में बुधवार सवारे आतंकी और सुरक्षा दल वच्चे अथड़ामण थई हती, जेमां 2 आतंकी ने सुरक्षा दल जवानोए ठार मार्या। स्थानिक पुलिस आंगे जानकारी आपी, उत्तर काश्मीर कुपवाड़ा जिला माछिल विस्तार में सुरक्षा दल जवानों ने केटलाक आतंकी वच्चे अथड़ामण थई, जेमां 2 आतंकी ने ठार कराया। ठार मरायेला आतंकी की ओळख करवानी कामगीरी चालू छे। आतंकी क्या संगठन साथ जोड़ायेला छे ते अंगे पण तपास चाली रही छे। केन्द्रीय स्वास्थ्य मंत्रालय द्वारा जारी कर आंकड़ा मुजब देश में 24 कलाक में कोरोना 3720 नवा केस नोंधाया, जारे सक्रिय केसों में सतत घटाड़ो थई रह्यो छे। हवे ते आंकड़ो 40177 पर पहुंचो छे। आ दरमियान 7698 दर्दीओ कोरोना थी साजा थया। बीजी तरफ देश में एक्टिव केस की बात करिए तो 40177 छे, जारे की रिकवरी रेट 98.73% छे। दिल्ली में कोरोना वायरस चेपना 289 नवा केस नोंधाया।
जमा चेप दर 9.74% हतो। બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમની પત્ની કેમિલાનો લંડનના વેસ્ટમિન્સ્ટર એવી ખાતે 6 મહિના રોજ રાજ્યાભિષેક કરવામાં આવશે, ત્યારે મુંબઈના ડબ્બાવાળાઓએ કિંગ ચાર્લ્સ માટે પુનેરી પઘડી અને શાલ ખરીદી છે। આ ભેટ તેઓ કિંગ ચાર્લ્સને મોકલશે। વર્ષ 2005માં કિંગ ચાર્લ્સ તૃતીય જ્યારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ચર્ચગેટ વિસ્તારની મુલાકાત લીધી હતી। આ બાદ બે ડબ્બાવાળાઓને કિંગ ચાર્લ્સ અને તેમની પત્ની કેમિલાના શાહી લગ્નમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। વર્ષ 2022માં જ્યારે રાણી એલિઝાબેથનું નિધન થયું હતું ત્યારે ડબ્બાવાળાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું। મુંબઈના ડબ્બાવાળાના પ્રવક્તા વિષ્ણુ કાલરોકે જણાવ્યું હતું કે મુંબઈના ડબ્બાવાળાઓનું બ્રિટિશ શાહી પરિવાર સાથે સારા સંબંધ છે, કિંગ ચાર્લ્સનું રાજ્યાભિષેક થવાનું છે ત્યારે અમે તેમને આ ભેટ મોકલીશું। होने के बाद में प्रिंस चार्ल्स जो है वो राजगद्दी पे बैठने जा रहे हैं, किंग होने जा रहे हैं ब्रिटेन के, तो हमें बहुत खुशी है। या अवसर पे हम लोग उनको गिफ्ट देने का सोच रहे हैं कि 6 तारीख को उनका जब भी राजगद्दी पे वो बैठ जाएंगे, वो किंग बनेंगे, तो उनको पुनेरी पगड़ी जो है हमारी शान है महाराष्ट्र की वो, और जो ऊपर ना रहता है हमारा वारकरी संप्रदाय का आभूषण वो हम लोग